केशोद पालिकाए सफाई अभियान अने प्रतिबंधित प्लास्टिक झड़पी पाड़वा कार्यवाही हाथ धरी हती। केशोद पालिका द्वारा 15 ऑगस्ट थी 16 डिसेम्बर सुधी शहरी विस्तार ने स्वच्छ राखवा स्वच्छता भारत मिशन अंतर्गत सफाई अभियान अने 120 माइक्रोन थी नीचेनो प्रतिबंधित प्लास्टिक झड़पी पाड़वा मोहिम हाथ धरवामां आवी हती। विनोद कुमार जडानिया, सेनेटरी इंस्पेक्टर नगरपालिका केशोद। आज रोज सरकार श्रीना स्वच्छ भारत मिशन अभियान अन्वये तारीख 15 ऑगस्ट 2023 थी 16 डिसेम्बर 2023 सुधी शहरी विस्तारों में स्वच्छ भारत मिशन स्वच्छता उजवणी अन्वये शहरी विस्तारना जुदा जुदा मुख्य मार्गो अने शहरी विस्तारना अन्य सोसायटीओ वगैरह में सतत 2 मास सुधी स्वच्छता अभियान ने लगती कामगिरी करवामां आवशे अने साथे साथे नगरपालिकाना प्रमुख स्वैच्छिक संस्था वगैरह अधिकारीओ पदाधिकारीओ वगैरह एमां जोड़ाणा छे अने MM वाघेला चीफ ऑफिसर साहेबनी सूचनाथी प्रमुखश्रीनी सूचनाथी शहरी विस्तारना जुदा जुदा वेपारीઓ ભાઈઓમાં સ્થળ તપાસણી કરી અને 120 માઇક્રોનથી પાતળા જબડાનો જપ્ત કરી અને તેનો નાશ કરવામાં આવે છે। શેરીજનોને વિનંતી કરવામાં આવે છે કે બજારમાં ખરીદી કરતી વખતે ઘરેથી કાપડની થેલી અવશ્ય લઈ જવા વિનંતી સાથે અનુરોધ કરવામાં આવે છે। જેમાં પાલિકાએ 50 કિલો કરતા વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડી સરાહનીય કામગીરી હાથ ધરી હતી। આ અંગે પાલિકા પ્રમુખે ગૌ માતાના હિત માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક હટે તેવી કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી હતી। તે માટે સૌપ્રથમ ચોપાણિયા વહેંચી અપીલ કરવામાં આવી હતી, બાદ શરૂઆતની પ્રાથમિક કામગીરી હોય જેમની પાસે પ્લાસ્ટિક ઝડપાયું તેમની પાસે દંડ વસૂલાત કરવામાં આવી ન હતી। આ તકે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાળા, ગૌરાંગભાઈ વ્યાસ, સેનેટરી ઇન્સ્પેક્ટર વિનોદભાઈ ડઢાણિયા સહિત પાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો। નગરપાલિકા પ્રમુખ કેશો આજરોજ પ્લાસ્ટિક મુક્ત કેશોદ અભિયાન રૂપે કેશોદની અલગ અલગ બજારોમાં ફરી અમે જબલાનું ચેકિંગ કર્યું છે અને આ વખતે પહેલી વાર અમે પેમ્પલેટથી જાણ કરી હતી, સોશિયલ મીડિયાથી અમારા અધિકારો દ્વારા પણ વેપારીઓને મીડિયા જાણ કરી હતી કે જબલા આપણે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એ કોઈએ ઉપયોગ કરવાનો નથી, છતાં પણ આજે અમે નીકળ્યા છીએ। બાકી અમારી નગરપાલિકાની ટીમ અધિકારીઓ બહુ ઝાઝી સંખ્યામાં જબલા પકડાણા છે, પણ આ ફરે પહેલી વાર ખાલી જબલા લઈ કોઈને દંડ આપેલ નથી અને ચેતવણીને વિનંતી કરી છે, આવતી ફેરે હવે અમે ચેકિંગમાં નીકળશું ને કોઈ જબલા કે પકડાય પ્રતિબંધ તો જેટલો શક્ય છે એટલો વધારે વધારે દંડ કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને કેશોદની જનતાને અમારી નગરપાલિકાના પ્રમુખ અને અમારી ટીમ વતી એક અપીલ છે કે આપણે બજારમાં કોઈ પણ ખરીદી કરવા જઈએ તે આપણા કપડાની થેલી આપણે સાથે લઈને જઈએ, જે કહીને આપણે ગાયને આમ તો માતા માનીએ છીએ એટલે એના પ્લાસ્ટિકનું અભિયાન આમ તો ગાય માતા ગાય છે એના માટે જ વધારે છે એટલે ગાય માતાને મા માનતા આપણે ઝુંબેશમાં સહકાર આપવા નમ્ર વિનંતી। પરંતુ પાલિકા દ્વારા લાંબા સમયથી સ્વચ્છતા મિશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો હોય તેમ છતાં શહેરમાં સફાઈ થતી ન હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે, ત્યારે સોમવારના જ્યાં ભરચક ટ્રાફિક રહે છે તે માંગરોળ રોડ પર તકિયાની નજીક શૌચાલય પાસે મોટા પ્રમાણમાં બદબૂ મારતો કચરો પડેલો હોય સોમવારે બપોરે 12:41 કલાકે સફાઈ કરી હટાવવામાં આવ્યો હતો, જે શરમજનક બાબત કહી શકાય। સમય કેટલો થયો ભાઈ? 12:41 એટલે બપોર થયો। આ કામગીરી સવારે થવી જોઈએ જાહેર રાડ ઉપર, આ માંગરો રોડ છે